નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું મંતવે ન્યૂઝ ના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં અને હું આપની સાથે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય શું હશે લઈને જાણવા માટે વિચાર આવતો હોય છે કે આજનો મારો દિવસ કેવો જશે અલગ અલગ માધ્યમો થકી કોઈને સમય નથી મળતો કે સવારે પોતાનું રાશિ ભવિષ્ય જાણી શકે અને એટલા જ માટે મંતવ્ય ન્યૂઝ એક દિવસ અગાઉ આ પ્રોગ્રામ આપની સમક્ષ લઈને આવે છે કે કાલનો દિવસ કેવો રહેવાનો છે તો ચાલો શરૂ કરીએ તો આવતીકાલના પંચાંગ રાશિ ભવિષ્ય અને કાલે જેનું જન્મદિવસ છે એમનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે એ તમામ વિશે જાણકારી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષાચાર્ય ઉપસ્થિત છે કિશનભાઈ રાવલ કિશનભાઈ સ્વાગત છે આપનું

તરફ આગળ વધીએ તો અને મેથુન રાશિના જાતકો માટે કાલનો દિવસ કેવો રહેવાનો છે ચલો હવે મિત્રો વાત કરીએ તો ભાઈ મેષ રાશિ વાળા જાતકો ની તો મેષ રાશિ વાળાનો દિવસ જોવા જઈએ તો એકદમ સ્વસ્થ રહેવા એકદમ તંદુરસ્તી ભરેલો દિવસ છે કાલ નો સાથે સાથે સાવચેત રહેવાની જરૂર છે એટલે કે ભાઈ સાવચેતી રાખવાની છે કોઈ પણ કાર્યમાં સાવચેતી રાખજો જીવનમાંથી ગયેલી વ્યક્તિઓ વ્યક્તિઓ તમને પાછી પાછી આવશે એટલે કે જે જે પણ પણ ભૂતકાળમાં જતી રહી છે એ આવતીકાલે યોગ બની છે જેમના ફરીવાર એમનું આગમન થઈ શકે એમ છે તમારી જરૂરિયાતો પૂર્ણ ના થાય જે પણ જરૂરિયાતો હોય એ કાલે પૂર્ણ નહીં થાય તમારા માટે જયારે શુભ કલર આસમાની ને શુભ નંબર નવ રહેશે હવે વાત કરીએ તો વૃષભ રાશિ વાળા જાતકોની

જે પણ મિથુન રાશિ વાળા જાતકો છે દિવસમાં સવારે ઉઠો તો તમારે જે પણ કુળદેવી છે એમનું અગિયાર વાર સ્મરણ કરજો દિવસ ખૂબ સારો જશે ધનલાભ થશે ને આર્થિક ને શારીરિક બંને રીતે તમારો દિવસ કાલે સારો જશે અચ્છા કોઈ નવા કાર્ય પણ થશે એટલે કે કોઈ બી નવા કાર્યનું તમારું જે નવું કામકાજ છે એ કાલે આગળ વધે અને તમારા ખાસ મિત્ર સાથે પ્રવાસ થશે કોઈ ભાઈ તમારા મિત્ર જોડે તમે કાલ બાર પ્રવાસના યોગ બનશે અચ્છા જે પણ બચાયેલું ધન છે તમે જે પણ ધન બચાવીને રાખ્યું છે એ કાલે ચોક્કસથી સારા કામમાં વપરાશે શુભ કલર તમારા માટે વાદળીને જ્યારે શુભ નંબર કર્ક રાશિ વાળા જાતકો ની તો કર્ક રાશિ વાળા ને કોઈ મોટી યોજનાઓ બને બરોબર એકદમ તમે જેવા વિચારો કે ભાઈ જીવનમાં જે પણ સપના વિચાર્યા છે એ સપના પર તમારું અમલીકરણ થાય અચ્છા મગજ તણાવમાં રહે એકદમ મગજને તમારા અંદર વિચારો સતત આયા કરે માથાનો દુખાવો રહે માથે ભારે લાગે એવા તમારા કાલે મગજ સતત વિચારોના કારણે થઈ શકે તો આપણે વિચાર નહીં કરીએ એકદમ શાંત મગજે ભગવાનનું નામ લઈશું અચ્છા કોઈ ત્રીજા વ્યક્તિના કારણે મતભેદ થાય કાલે કોઈ ત્રીજું વ્યક્તિ તમારા જીવનમાં કે તમારા તમારા અંગત જીવનમાં પણ કોઈ એ કરે તો તમારે એનાથી બચીને રહેવાનું છે બરાબર કોઈ પણ ગમે તે બોલે આપણે જે સાચું હોય આંખે જોયેલું જ સત્ય માનવાનું ગમે તેમ કાન બીજા લોકો કંઈ પણ કરે એને સત્ય ના માનતા અચ્છા ઓ ચિંતા કોઈ ખરીદી પણ થશે એટલે કે કોઈ પણ નવી ખરીદીના યોગ બને કંઈ પણ તમારા ઘરમાંથી કે બહારથી પણ કોઈ નવી વસ્તુ તમારે કાલે તમારી પાસે રહેશે તમારા માટે જયારે શુભ કલર જામલી શુભ નંબર ચાર રહેશે હવે વાત કરીએ તો સિંહ રાશિ વાળા જાતકોની તો સિંહ વાળાને દિવસ ખૂબ જ આનંદમય જાય તમારો દિવસ એકદમ સરસ આનંદમય જઈ શકે એમ છે ઘરે કોઈ મહેમાન આવે અતિથિ અત્યારે ઘરે આ સમયમાં આવી શકે એમ છે જે લોકોના લગ્ન નથી થતા બરોબર જે લોકોને લગ્નની તમને ઈચ્છા છે એ લોકોના કાલે લગ્નના યોગ પ્રબળ બની રહ્યા છે કંકોત્રીઓ છપાઈ શકે છે અને વરઘોડો નીકળી શકે છે પ્રેમ સંબંધમાં વધારો થાય તમારા પ્રેમ સંબંધમાં કાલે શુક્ર ખૂબ જ સારો છે સિંહ રાશિ વાળાનો શુક્ર ખૂબ ઊંચનો આવી રહ્યો છે બરોબર પ્રેમ એમનો સારામાં સારો બને કાં તો કોઈ નવો પ્રેમનો પ્રસ્તાવ થાય અથવા તો તમારા જીવનમાં પ્રેમ ના હોય તો ક્યાંકથી પણ ક્યાંકથી કોઈ તમને ભગવાન એક પ્રેમનું તમારા માટે વ્યક્તિ મોકલી શકે છે શુભ કલર તમારા માટે કેસરી શુભ નંબર સાથે છે હવે વાત કરીએ તો ભાઈ કન્યા રાશિ વાળાની અન્યની ટીકા ના કરવી કોઈના પણ વિશે આપણે નિંદા ના કરવી નિંદા કરવી એ દુનિયાનું સૌથી મોટું પાપ છે બરોબર ખોટી નિંદા ના કરવી જે પણ છે સારું છે ને જે પણ છે સત્ય જ છે અચ્છા નવા મિત્રો બની શકે છે કોઈ પણ તમારા કાલે નવા મિત્રો બની શકે એમ છે સાધન ચલાવતા થોડુંક સંભાળજો અથવા તો તમે ચાલવા પણ જાઓ તો પણ સંભાળીને ચલાવવાનું છે અને કોઈ નાની મોટી ભેટ પણ તમને કાલે મળશે તમારા માટે જયારે શુભ કલર રાતો રહેશે ને શુભ નંબર નવ રહેશે બિલકુલ આગળની રાશિઓ તરફ આપણે આગળ વધીએ તે પહેલા એક કોલર મિત્ર આપણે સાથે અલકાબેન જોડાયા છે અલકાબેન સ્વાગત છે શું પ્રશ્ન છે આપનો જય શ્રી કૃષ્ણ મારા બાબા વિશે પૂછવું છે હા એની જન્મ તારીખ છે 7495 જી જન્મ સ્થળ ઉંજા અને સમય છે 7 ને 35 સવારે બરાબર નામ શું છે બેન બાબાનું લગ્ન યોગ અને એનું કેરિયર કેવું રહેશે વાત તો તો બેન એક લગ્ન ના યોગ ટૂંકમાં એટલે કે હવે ત્રણ થી ચાર મહિના ની અંદર ખુબ સારા છે દેખાય છે બહુ સારી રીતે લગ્ન ના યોગ પ્રબળ બની રહ્યા છે શુક્ર એમનો ઘણો સારો બેઠો છે ચોક્કસ થી ત્રણ થી ચાર મહિના ની અંદર સારામાં સારા લગ્નના

વાત જયેશભાઈ તમારો કેતુ લાભસ્થાન માં બેઠો છે શનિ તમારો અત્યાર શ્રેષ્ઠ માં બેઠો છે ચંદ્ર અને રાહુ જોડે બેઠા છે એટલે કે ક્યાંક નાની મોટી જે ચંદ્ર અને રાહુ જોડે બેઠા છે એના કારણે તકલીફ થાય મગજ તમારું હંમેશા

પણ શાંત થશે ને રાહુ પણ શાંત થશે સાથે સાથે જોવા જઈએ તો કુંડળીમાં તમારો શુક્ર પણ સારો છે સૂર્ય પણ સારો છે તંદુરસ્તીમાં તમારે ક્યારે વાંધો નહીં આવે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું જીવન ઘણું સારું છે પૈસાની આવક અને જાવક બંને સેમ સેમ છે એટલે કે ભાઈ જેવા પૈસા આવે પચાસ હજાર એવા એકાવન હજારનો વ્યવહાર ઊભો જ બાકી જોવા જઈએ તો આમ ઓવરઓલ જીવન ઘણું સારું છે સારી જગ્યા પણ તમારો કોઈ મુકામ પણ સારો મળી જશે બિલકુલ જે ભાઈ આભાર વધુ એક કોલર મિત્ર પ્રગતિબેન જોડાયા છે પ્રગતિબેન આપનો સવાલ જણાવશો

પછી યોગ ખૂબ પ્રબળ બની રહ્યા છે અને એ પહેલા પણ આપણે એક ઉપાય આપીએ છીએ દર મંગળવારે રોટલીની ઉપર મધ અને એની અંદર ગોળ રોટલી આપણે ગરમ ગરમ લેવાની એમાં મધ ચોપડવાનું ને એની ઉપર ગોળ નાખીને જો લાલ કલરની ગાય મળે તો સૌથી સારું છે નહીં તો કોઈ પણ ગાય ચાલશે આ તમારે આપવાથી જે પણ મંગળની સમસ્યા છે એ ઓછી થશે ને બને એટલા વહેલા લગ્નના યોગ

બેન વાત કરી તો જીજ્ઞા બેન ના લગ્ન આપણે તમે કહો છો કે પહેલા તમે લગ્ન યોગ ને પેલા તમારું જન્મ સ્થળ નથી બોલા જીજ્ઞા બેન નું જન્મ સ્થળ શું છે હેલો જી નિર્મલા બેન જન્મ શું છે આણંદ જી વાત કરી તો ભાઈ જીજ્ઞા બેન ની પેલા તો કે ભાઈ લગ્ન ના બાબત તો લગ્ન ના સંદર્ભમાં ચોક્કસ થી 6 થી 7 મહિનામાં યોગ ખૂબ પ્રબળ બની રહ્યા છે સપ્ટેમ્બર કે ઓક્ટોબર પેલા ઘણા સારા લગ્નના માંગા આવી શકે એમ છે વાત કરી કે સરકારી નોકરીની તો જો બેને સરકારી નોકરીમાં એમને થોડીક વધારે મહેનત કરવાની જરૂર છે પણ જોવા જઈએ તો જો કોઈ પણ સારી મોટી મેનેજમેન્ટની નોકરીમાં પણ આગળ વધે તો ચોક્કસથી એમનું ભવિષ્ય ઘણું સારું છે એકદમ ઉજ્જવળ ભવિષ્ય છે મહેનત આપણે કહેવાય કે કોઈ બી મેનેજમેન્ટમાં બરાબર મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરશે અચ્છા સરકારી નોકરી કરવા માટે એમને જો જવું હોય તો થોડી મહેનતની જરૂર છે અને બને તો એમને કહેવાય છે કે ત્રીજી આંગળી એટલે કે અનામિકાની આંગળીમાં એક તાંબાની વીટી ધારણ કર દે જેથી એમના નોકરીના યોગો સરકારીના ખૂબ પ્રબળ બની જાય બિલકુલ નિર્મદાબેન આભાર આપણે આગળ પણ છ રાશિઓના જાતકોના કાલના દિવસનું ભવિષ્યની વાત કરીશું પરંતુ તે પહેલા હાલ છીએ એક બ્રેક માટે બ્રેક બાદ આપનું સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં આપણે આગળની ત્રણ રાશિઓ વિશે કાલનું ભવિષ્ય જાણીએ તુલા વૃષિક અને ધન ધનરાશિના જાતકોનું આવતીકાલનું શું છે ભવિષ્ય કિશનભાઈ

જણાઈ શકે એમ છે તમારા માટે શુભ કલર રાતો ને જયારે શુભ નંબર બે રહેશે હવે વાત કરીએ તો ભાઈ વૃષિક રાશિ વાળા જાતકોની તો ભાઈ ધનનો ખર્ચ થયા કરે પૈસા તમારા કાલે વેડફાઈ શકે એમ છે પરિવારથી ફાયદો જણાય તમારા તમારા પરિવાર આર્થિક સહાય કરે અથવા તો કોઈ 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 માનસિક માનસિક તમને 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 મદદ કરી શકે શકે એમ એમ છે છે અને શાંતિ પણ કાલે કાલે મળી નવી નવી તકો તકો મળશે બી જગ્યાએ નોકરી વેપાર ધંધા કે કોઈ બી બહારમાં પ્રવૃત્તિમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ નવી તકો મળશે તો ચોક્કસથી ઉપાડી લેજો જયારે તક સારી મળે અને તમારું જયારે હાર્ડવર્ક એટલે કે તમારી મહેનત મળે ત્યારે તમારું નસીબ ખુલે હંમેશા યાદ રાખવાનું કે જે પણ નવી તકો હોય કચાસ નહીં રાખવાની એક ભગવાનનું નામ લઈને તમે ઉપાડી લો તો ચોક્કસથી તમારું ભાગ્ય ખુલતા વાર નહીં લાગે તો કોઈ પણ કાલે નવી તક મળે ઉપાડી લેવાની છે શુભ કલા તમારા માટે લાલ ને જયારે શુભ નંબર નવ રહેશે હવે વાત કરીએ તો ધનરાશિ વાળા જાતકોની તો કાલે ધનરાશિ વાળાને કોઈ ધાર્મિક કાર્ય થાય તમારા કાલે જે પણ બાધાઓ પૂરી કરવાની હોય તો કે કોઈ માનતાઓ માની હોય અથવા તો ભગવાનના નામ કાલ સોમવતી અમાસ છે બરોબર સૌથી સારામાં સારો વાર છે ચોક્કસથી ધાર્મિક કાર્ય પૂરા થઈ શકે એમ છે મોસાળ પક્ષથી ફાયદો થશે

હવે નવી સોગાદો પણ પણ મળશે ચોક્કસથી કોઈ નાની મોટી સોગાદ મળી શકે છે અરે તમને કાલે જીવનની અગત્ય સમજાય અમુક વખત આપણને લાગે કે જીવનમાં અમુક પૈસો મહત્વનો છે કે સંબંધો પણ કાલે તમને જીવનમાં એક સાક્ષાત પરમાત્માનો અનુભવ થાય તમને એવું લાગે કે આ બધા કરતાં પણ એક પરમાત્માનો પણ અનુભવ જરૂરી છે અચ્છા સાધન ચલાવતા ધ્યાન ખાસ રાખવાનું છે શુભ કલર કેસરી કાબુ રાખવાની એકદમ મગજ શાંત રાખવાની જરૂર છે કોઈ નવા કાર્ય પણ થશે એટલે કે જે પણ કાર્ય છે બરોબર એમાં નવી શરૂઆત થાય અથવા તો જે પણ કાર્ય અટકી ગયા છે એ કાર્યમાં કોઈ નવી વસ્તુ મળી શકે છે ભાઈ પ્રેમમાં નવી આશા જાગે પ્રેમમાં એક નવી તમને સહાનુભૂતિ મળે અથવા તો કોઈ નવી આશાઓ જાગે કે આ વસ્તુ કરવાથી મને પ્રેમમાં ઘણો ફાયદો થશે શુભ કલર તમારા માટે રાતોને શુભ નંબર નવ છે હવે વાત કરીએ તો મીન રાશિ વાળા જાતકોની તો જમીન મકાન થી ફાયદો થાય એટલે કે જે પણ લોકો જમીન મકાન થી જોડાયેલા છે જમીન મકાન જે લોકો વેચાતા નથી લેવાતા નથી દિવસ સારો છે કાલનો ખૂબ સારો છે કાર્ય વિલંબમાં આવે લાગે કે ભાઈ હવે કાર્ય ઝડપી પતવાનું છે તો ક્યાંક નાની મોટી કાર્યમાં રૂકાવટો આવી શકે એમ છે અને મતભેદ થાય તો મગજ શાંત રાખવાનું છે કોઈની પણ જોડે કાલે મતભેદ થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો કે ના થાય પણ થઈ જાય તો મગજ શાંત રાખજો બોલવા પર કાબુ રાખવાની ખાસ જરૂર છે અને જ સાચી સમજણ છે હંમેશા ભગવાન આપણને કેમ આપે કે ભાઈ આપણને સાચી સમજણ પડે સુખમાં તો બધા આપણે હસતા જ હોય પણ જ્યારે દુઃખ આવે છે તો નાનું મોટું કાલે કદાચ ક્યાંક ને ક્યાંક દુઃખ આવી જાય તો ભગવાન તમને સાચી સમજણ માટે દુઃખ આપી રહ્યા છે આ વિચારીને ચાલજો તમારા માટે શુભ કલર આસમાની ને જયારે શુભ નંબર એક છે જી તો બારે બાર રાશિનું આવતીકાલનું ભવિષ્ય આપણને કિશનભાઈએ જણાવ્યું અને હવે જ્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ આવતીકાલે જેનો જન્મદિવસ છે એમનું આખું વર્ષ કેવું રહેશે એ જાણવા માટે પણ લોકો ઉત્સુક હશે કિશનભાઈ ટેરો કાર્ડનું ભવિષ્ય શું કહે છે પહેલા તો કાલે જેનો પણ જન્મદિવસ છે બરોબર સૌને હાર્દિક અભિનંદન તું જીઓ હજારો સાલ અને સાલ કે દીનો પચાસ હજાર બરોબર ખૂબ ખૂબ તમે આગળ વધો તનથી તંદુરસ્ત રહો મનથી મલકાતા રહો અને તનથી છલકાતા રહો અને બહુ ધન છલકાઈ જાય શું કરવાનું

હું પણ ના લેવા દેતા જયારે પણ માણસનામાં હું પણ આવે છે ને ત્યારે એનું પતન થાય છે હું પણ જિંદગીમાં ક્યારે ના આવું જોઈએ જો આ માણસ અત્યારે થોડુંક હું પણ લાવવાનો ટ્રાય કરે છે તમે લોકો ના કરતા એકદમ જમીનને અડીને રહેજો તમારે એવી ઊંચાઈઓ શેર કરવાની છે બરોબર એવી ઊંચાઈઓ પર તમારે જવાનું છે કે જે તમે સપનામાં પણ વિચારી ન હોય આ વર્ષે તમને ભગવાન એવી ઊંચાઈઓ પર પણ લઈ જશે અચ્છા શું કરવાનું તમારે જો થઈ શકે તો સ્વાસ્થ્યમાં આમ જોવા જઈએ તો આ વખત ખાલી તમારો પાછળ કમરનો કોઈ નાનો મોટા ભાગમાં દુખાવો સાંધામાં દુખાવો કે એવું ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અચ્છા સુખ કરવાથી આખું વર્ષ સારું જશે કે ભાઈ આખા વર્ષમાં ધન લાભ થાય વેપાર ધંધામાં સારું થાય તો શું કરવાથી તમને એ થશે તો એનો પણ હું તમને એક સારામાં સારો ઉપાય આપું છું બને ને તો પંચધાતુની આપણે એક નાની ચાંદીની રીંગ આવે પંચધાતુની એક રીંગ આવે અથવા બરોબર કડું અથવા તો નાની રીંગ બનાવી દેજો અને ડાબા હાથમાં તમે પહેરી લેજો આ પહેરવાથી તમારું આખું વરસ સારું જશે અને કોઈ પણ નાના મોટા લાભ અવશ્યથી તમને મળી શકશે બિલકુલ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે જયશ્રીબેન જયશ્રીબેન સવાલ જણાવશો આપનો મારું નામ જયન છે મારે મારા દીકરા વિશે પૂછવું છે રક્ષિત નામ છે ઓગણત્રીસ જામનગર એમ કેવું છે આના પેલા તમને ભાઈ પ્રશ્ન પૂછ્યો તો એમાં એમાં એને ઓપરેશન નું કીધું તું મેં તમને એ તારીખ આવી ગઈ છે ઓપરેશનની પંદર પંદર તારીખ ઓપરેશન સારી રીતે થઈ જશે ને કઈ ચિંતા જેવું બિલકુલ બેન ચિંતા ના કરો અને તમને એના માટે એક ઉપાય આપું છું કે જ્યારે પણ તમે અમને ઓપરેશન કે કોઈ પણ કામમાં લઈ જાઓ એક કપૂરી પાન આવે છે બરોબર એક કપૂરી પાન અને એની અંદર ચંદનનો ચાંદલો કરજો તુલસીનું પાન એની અંદર કપૂરી પાણી અંદર તુલસીનું પાન મૂકવાનું એને પણ ચંદનનો ચાંદલો કરવાનો અને એને લાલ કલરની નારાછડી અથવા તો દોરીમાં બીડું બાંધીને બાબાના કોશિકા નીચે અથવા તો બાબાના પાકીટની નીચે મૂકાઈ દેશો તો કોઈ પણ કાર્યમાં મોટું આપણે જે કહેવાય કે સફળતા પણ મળશે અને કોઈ પણ રુકાવટ નહીં આવે અને સારી રીતે તમારું કાર્ય બેન પતી જશે જયશ્રીબેન આભાર વધુ એક કોલર મિત્ર બાલકૃષ્ણભાઈ જોડાયા છે આપનો સવાલ જણાવશો હું પ્રદા બાલકૃષ્ણ બોલું છું અને મારે અઠવાડિયા પેલા મેં નોકરી ની વાત કરી હતી પણ એ લોકો સામેથી કોઈ જવાબ નથી આવતા શનિ તમારો ભાઈ બાળકૃષ્ણભાઈ ખરાબ છે બરોબર હવે શું કરવાથી તમને ફાયદો છે કે જે પણ દીવો મૂકવાનો એટલે કે માટીનું વાડકું આવે ને એમાં સરસિયાના તેલ દીવો કરવાનો કાળી આપણે ઊભી વાટનો કે આડી વાટનો જે પણ કરવો હોય અચ્છા શિવ ચાલીસા અને શનિ ચાલીસા આખી ત્યાં બોલવાની શનિ ભગવાન કોનાથી પ્રસન્ન થાય શિવ ભગવાન અને શનિ ભગવાનને તમારે પર્સન તમારી નોકરી માટે કરવા પડશે તો શીર ચાલીસા શનિ ચાલીસા બંને ત્યાં ઉભા રહીને પિસ્તાલીસ દિવસ તમારા ઘરના ઉમરાની કરશો તો જે પણ નોકરી તમારે ધારેલી છે નોકરીનું તમને ફળ પણ મળશે જે ટ્રાન્સફર નથી થતી એ જગ્યાએ ટ્રાન્સફર પણ તમારી થઈ જશે બિલકુલ વધુ એક કોલર મિત્ર જોડાયા છે સવાલ જણાવશો આપનો હાલો હા મારે બેબી મારી બેબી નામ દીપાલી છે તેની અત્યાર ત્રણ જન્મ તારીખ છે ને ને અને અને જન્મસ્થળ સુરેન્દ્રનગર પ્રશ્ન શું છે બેન આપણે મેરેજ ક્યારે થશે બેબી ના જી બેન દિપાલી બેન ને મંગળ ને રાહુ છે ને બેન જોડે છે બરોબર એટલે વિલંબ ઉજી થોડો કરવાની વાત છે બે વર્ષ રાહ જોવી પડે એમ છે પણ તમને ઉપાય પણ આપું છું કે શું કરવાનું કે દર મંગળવારે સવારે ઉઠીને પહેલા એમને મસૂરની દાળ કેસરી કલરની મસૂરની દાળ ખાવાની છે એક કેસરી કલરના અથવા તો કોઈ પણ ભગવા કલરના વસ્ત્રનું દાન એમને ચોક્કસથી પહેલા કરાવી દે છે જેથી એમનો મંગળ ઘણો લાભદાયી થઈ જાય અને એક તાંબાની વીંટી બરોબર બીજી આંગળીએ તાંબાની વીંટી પહેરવાની છે

કાલનો દિવસ કેવોમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આજ સમયે મને આપશો રજા નમસ્કાર